शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राह ग्रासैक कर्मणे। पहला श्लोक है। खादित्य दीपिते कुड्ये दर्पणादित्य दीप्तिवत कूटस्थ भासितो देहः धीस्थ जीवेन भास्यते अनेक दर्पणादित्य दीप्तिनां बहुसंधिषु इतरा व्यज्यते तासां अभावेपि प्रकाशते। तो टीका करे आग भूमिका में जनाव्यू के तुम पदार्थ शोधन पूर्वकत्वात् ब्रह्मात्मकत्व ज्ञान से ब्रह्मात्मा ने एकतानु ज्ञान अपेक्षा रखे से पहला आत्मा त्वम पद अनुसूर्थ से शोधनम अर्थात त्वम पद विषय अपने यथार्थ ज्ञान हो जो ये त्वम पद लेके आत्मा तो आत्मा विषय ज्ञान तो छे परंतु एम भ्रम भ्रम अंश पण छे शोधन अर्थात एम भ्रम अंश छे बात करें आत्मा यथार्थ जो छे तेवो जाणवो आपणे छे त्वम पदार्थ शोधनम। तो आठवां प्रकरण जेने कूटस्थ दीप प्रकरण कहे छे एनो मुख्य विषय छे त्वम पद शोधनम। तो अर्थात आत्मानो वास्तविक स्वरूप शुं छे एनो विचार करवो तेना माटे त्वम पद लक्ष्यवाच्यौ कूटस्थ जीवो त्वम पद अर्थात आत्मा विषय सामान्य रीते जे प्रकारनो ख्याल धरवामां आवे छे एने आपणे जीव कहीए। रही गया पोताने जीवात्मा माने छे एटले अहम के हूँ ए सर्वनाम नो जन्म प्रयोग थाय त्यारे मारा मन में तरत जेनु स्फुरण थाय छे एवो हूँ एटले अहंकार ए हूँ ए शब्द नो वाच्यार्थ छे अर्थात सीधे सीधो अर्थ छे। परंतु हूँ अर्थात अहम शब्द नो यथा वास्तविक अर्थ नथी। ए हूँ पर विचार न करवाने कारण अपने हूँ ने आवे जीवात्मा के अहंकार मानी लीधो छे पण हूँ ना वास्तविक स्वरूप विचार करवामां आवे त्यारे खबर पड़े कि एनी अंदर पण एक एवो अंश छे जे हूँ नो तो के स्वाभाविक अंश नथी। तो के हूँ विषय एक तो बदलाया करतो अंश छे ने बीजो बदलाया वगर नो। तो अहम मां एक स्थायी तत्व कयो छे एक स्थायी तत्व छे बीजो अस्थायी तत्व छे। एक स्थायी तत्व छे हमेशा रहनारो छे बीजो अंश छे जे आवनारो जनारो छे એટલે કે આગમા પાઈ આવનાર જના છે અન્વય વિવેક છે કે જે તત્વ સતત રહે જેમ કે ત્રણ અવસ્થામાં વિવેક કરીએ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ આ ત્રણ અવસ્થાની અંદર એક અંશ એવો છે જે સ્થાયી અંશ છે બીજો અંશ એવો છે જે આવાગમન અર્થાત આવનારો જનારો છે અસ્થાયી અંશ છે અને તેથી કહેવા માંગે તુરીય तो आ त्रय नो अधिष्ठान जे छे अहम अहम चैतन्य छे निर्विशेष चैतन्य ए त्रय अवस्था नो स्थायी अंश छे जे विशेषताओ छे हूँ जागृत छु स्वप्नमां छु सुषुप्त छु आ बधी जे छे ए विशेष अंश छे ए आवनारो जनारो छे।
તો તે રીતે અનુનામ શોધન અને તેથી જે વિશેષ અંશ છે અર્થાત જે હમણાં છે ને પછી નથી એ તો સાચો નથી, વિકારી અંશ છે એ વિકારી અંશ છે, એ મારો સ્વભાવ નથી. અને તેથી જે નિર્વિકાર અહમ કે ચૈતન્ય છે એ મારો વાસ્તવિક સ્વભાવ છે. આ પ્રકારના વિચારને ચિંતનને શોધનમ કહે છે. તો માંડુક ઉપનિષદ કહેવામાં આવ્યું જાગૃત સ્થાન હે, સ્વપ્ન સ્થાન હે, સુષુપ્તિ સ્થાન હે, સુષુપ્ત સ્થાન હે, નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ નો વહેતઃ પ્રજ્ઞમ. જે અંતઃ પ્રજ્ઞ તો કે જે સ્વપ્ન ભજનો સ્વભાવ નથી, જાગ્રત ભજનો સ્વભાવ નથી, સુષુપ્તિ ભજનો સ્વભાવ નથી, આ સર્વથી પર આ બધા પ્રકારની વિશેષતાનો અભાવ થયા પછી એના અધિષ્ઠાનરૂપ જે નિર્વિશેષ ચેતન્ય રહે, એક અદ્વૈતમ શાંતમ શિવમ અદ્વૈતમ એકાત્મ પ્રત્યય સારમ પ્રપંચોપશમ શાંતમ શિવમ અદ્વૈતમ, સર્વ પ્રપંચનો દ્વૈતનો ઉપશમ થઈ જાય એવું શાંત શિવ અદ્વિતીય તત્વ છે, એ જ વાસ્તવમાં આ જીવાત્માનું વાસ્તવિક તત્વ છે. ટૂંકમાં બધા દરેક ગ્રંથમાં કે જુદી જુદી પ્રક્રિયા બતાવવામાં આવી હોય આ વસ્તુનો વિચાર કરવા માટે. અહીં આ આઠમું પ્રકરણ જે છે એમાં પણ એક પ્રક્રિયા બતાવવામાં આવી છે જેથી આપણે અહમ અર્થ આત્માના વાસ્તવિક સ્વરૂપ પર વિચાર કરી શકીએ અને એ પ્રકારનો નિશ્ચય કરી શકીએ કે હું કોણ છું. તેના માટે એક સુંદર રૂપક આપવામાં આવે છે, ખાદિત્ય દીપિતે કુંડ્યે દર્પણાદિત્ય દીપ્તિવત. જેમ કે એક દિવાલ હોય, એ દિવાલને એક સામાન્ય પ્રકાશ છે. હવે એમાં જ કૂટસ્થ દર્પણાદિત્ય દીપ્તિવત, દર્પણ આદિત્ય, દર્પણની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડે અને એ પરાવર્તિત પ્રકાશ છે એ પેલી દિવાલ પર જેમ એક વિશેષ પ્રકાશ ઉત્પન્ન કરે. એક સામાન્ય પ્રકાશ થયો અને બીજો એક વિશેષ પ્રકાશ થયો. ચલો સામાન્ય પ્રકાશ વિશેષ પ્રકાશ થયેલો જે એક વિશેષ પ્રકાશ છે જે આ બોર્ડ ને ઉજાણનાર છે આપણે એને દર્પણાદિત્ય દીપ્તિવત. દર્પણમાંથી પ્રતિબિંબિત કે પરાવૃત્ત થયેલો જે પ્રકાશ છે એ બીજો વિશેષ પ્રકાશ છે. અત્યારે આ બોર્ડને બે પ્રકારના પ્રકાશથી પ્રકાશિત થયેલો જોવામાં આવે છે, એક તો સામાન્ય પ્રકાશ અને બીજું વિશેષ પ્રકાશ. હવે ઘણા બધા ધારો કે દર્પણ હોય અને ઘણા બધા આવી રીતે મંડળ હોય, એક દર્પણ આવું છે તો આ પ્રકારનું અહીંયા રૂપક ગ્રંથકાર આપે છે કે કુંડી અર્થાત જે દિવાલ છે, ખાદિત્ય દીપિતે આદિત્ય, આકાશમાં આદિત્ય છે એના વડે દીપિત અર્થાત પ્રકાશિત થયેલી આ દિવાલ, દર્પણ આદિત્ય દીપ્તિવત, અને એ જ આદિત્ય જે આને સામાન્યતા પ્રકાશિત કરે છે એ આદિત્યનું પ્રતિબિંબ દર્પણમાં પડે અને પછી પરાવર્તિત થયેલું પેલું મંડળ જે આપણે દેખો ગોળાકાર એ જે છે દર્પણ આદિત્ય દીપ્તિ. બે પ્રકારના આદિત્ય થયા, ખાદિત્ય ખ અર્થાત આકાશમાં રહેલો આદિત્ય, દર્પણ આદિત્ય દર્પણમાં રહેલો આદિત્ય. તો દર્પણ છે એમાં રહેલો આદિત્ય, હા બરાબર છે, પછી ટ્યુબલાઇટ નો પ્રકાશ આમાં આવે ને પછી પેલી બાજુ જેવું થવું જોઈએ ને. એનીવે લોકો સમજી તો ગયા જ છે કે બે આદિત્ય થયા, ખાદિત્ય દર્પણાદિત્ય, ખ અર્થાત આકાશમાં રહેલો આદિત્ય અને બીજો દર્પણાદિત્ય દર્પણમાં રહેલો આદિત્ય. દર્પણ દર્પણ દ્વારા પરાવૃત્ત થનારો આદિત્ય, એક જ આદિત્ય અને બે અવસ્થાઓ. ટ્યુબલાઇટ નો પ્રકાશ છે બરોબર છે, ટ્યુબલાઇટ ધારો કે આકાશમાં લો આદિત્ય અને આ તેવી રીતે
આ દેહ પણ બે પ્રકારના પ્રકાશથી પ્રકાશિત છે. કૂટસ્થ ભાષે તો દેહ ધીસ્થ જીવે ને ભાષ્ય તે કૂટસ્થ એટલે કે ચૈતન્ય, જેમ પેલો આદિત્ય આકાશમાં રહેલો આદિત્ય તેવી રીતે જે સામાન્ય ચૈતન્ય છે કૂટસ્થ જેને કહેવાય, સર્વને પ્રકાશિત કરનાર. અને બીજો છે ધીસ્થ, બુદ્ધિની જે વૃત્તિ છે એ બુદ્ધિની વૃત્તિ એને આપણે દર્પણ સમાન કહીએ. તો બુદ્ધિની વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલો જે ચૈતન્ય છે એ વળી પાસે પ્રકાશિત કરે, કોને? દેહને. આમ દેહને પણ બે પ્રકાશ મળે છે, એક તો કૂટસ્થ સામાન્ય પ્રકાશ ચૈતન્યનો અને બીજો બુદ્ધિ દ્વારા પ્રતિબિંબિત થયેલો બીજો પ્રકાશ. એક ખાદિત્ય દર્પણાદિત્ય, તેમ કૂટસ્થ અને ધીસ્થ. ધી એટલે કે બુદ્ધિ. ટૂંકમાં આપણી આપણા મનમાં દરેક વિચાર જે આવે ને વૃત્તિ કહેવાય, એ દરેક વૃત્તિ એક અરીસા સમાન છે. જેમ અરીસાનો સ્વભાવ છે કે પ્રકાશિત પદાર્થને પ્રતિબિંબિત કરવો, અને તે રીતે બુદ્ધિનો સ્વભાવ છે કે ચૈતન્ય પ્રકાશમય છે એને પ્રતિબિંબિત કરવો. તો દરેક બુદ્ધિની વૃત્તિ એક દર્પણ સમાન છે, અને એમાંથી પ્રકાશિત થયેલો ચૈતન્ય પણ પ્રતિબિંબિત થયેલો ચૈતન્ય પણ દેહને પ્રકાશિત કરે, આ પ્રકારની એક યોજના છે. પહેલા હજી બાકી પ્રશ્નો જન્મે, એ પ્રશ્ન પહેલા એનું નિવારણ કરવામાં આવે છે. કે ભાઈ આ જયારે અમે જોયું, ધારો કે આમ જ માનો કે આ થોડો દર્પણાદિત્ય છે, આ દર્પણ છે, માની લો ને દર્પણાદિત્ય એક આ પ્રકાશ થયો. તો કોઈ કહે છે કે ભાઈ અમને તો દર્પણાદિત્ય દીપ્તિ વ્યતિરેક આ દર્પણમાં જે સૂર્ય છે એની દીપ્તિ સિવાયનો બીજો કોઈ દીપ્તિ અમે દેખાતી નથી. આ જ આપણું ધ્યાન દોરે છે, પેલો સામાન્ય પ્રકાશ ધ્યાન દોરતો નથી, આ વિશેષ પ્રકાશ છે ને એ ધ્યાન દોરે છે. પ્રશ્ન એ કરવામાં આવ્યો કે ખરેખર સામાન્ય પ્રકાશ છે કે અંદર વિશેષ પ્રકાશ જ છે? તો અમને તો આવો સામાન્ય પ્રકાશ દેખાતો નથી. એટલે ગ્રંથકારે બીજા શ્લોકમાં કહ્યું, બીજો શ્લોક પણ વાંચો, અનેક દર્પણાદિત્ય દીપ્તિનામ બહુ સંધિષુ ઇતરા વ્યજ્યતે તાસાં અભાવેપિ પ્રકાશતે. તો વિશેષ પ્રકાશ પણ છે અને સામાન્ય પ્રકાશ પણ છે એ સાબિત કરવા માટે કે જે અનેક દર્પણાદિત્ય દીપ્તિનામ, એવી કલ્પના કે અનેક દર્પણો હોય એ દરેક દર્પણમાંથી એક એક મંડળ, એક મંડળ, બીજું મંડળ, ત્રીજું મંડળ, ચોથું મંડળ, અનેક બધા મંડળ હોય, અનેક દર્પણાદિત્ય દીપ્તના બહુ સંધિશુ. હા, એક આ વિચારવું નાનું છે ને દેખાતું. હા, બે જ આવે એ પણ આશ્ચર્યની વાત છે. બે જ આવે એમ માનો કે આ બે દેખાય બધાને. તો ધારો કે બે બે દર્પણમાંથી પ્રતિબિંબિત થનારા છે, તો આ બે આપણે ક્યારે કહી શકીએ? બે ની વચ્ચે કઈ જગ્યા હોય તો જ બે કહી શકાય. તો એ બે ની વચ્ચે જગ્યા છે પ્રકાશિત કરનાર કોઈ છે ને? એટલે કહે છે કે અનેક દર્પણાદિત્ય દીપ્તના બહુ સંધિશુ, અનેક આ પ્રકારે પ્રતિબિંબિત થયેલા મંડળો હોય પ્રકાશના, એ બેની સંધિ અર્થાત બંનેનું જે મિલન સ્થાન છે, બંને વચ્ચેનો ગાળો છે, ઇતર આવ્યજ્યતે ત્યાં જરા નજર કરો. આમ આ જે વિશેષ પ્રકાશ છે આપણું ધ્યાન દોરનારો હોવાના કારણે સામાન્ય પ્રકાશની આપણે નોંધ ન લેતા હોઈએ, એટલે આપણે કહેવામાં આવ્યું કે આવા અનેક બધા અનેક દર્પણોમાંથી પ્રતિબિંબિત થયેલા જે પ્રકાશ છે એની મધ્યમાં એ બધા મંડળોને મિલન થાય છે. મંડળ છે ને એટલા માટે બંને પૂરે તો મળી જ ના શકે, મંડળ હોવાને કારણે એની જગ્યા તો હોવી જ જોઈએ. અંતેથી આ બે જ્યાં મળે છે વચ્ચેનું જે જગ્યા છે એને સંધિ એટલે કે મિલન સ્થાન કહેવામાં આવ્યું. ઇતર આવ્યજ્ય તે ત્યારે જે પેલો સામાન્ય પ્રકાશ છે એ બહુ સ્પષ્ટ થાય છે. ત
તાસામ અભાવે ભી પ્રકાશ છે. હવે આપણે જોઈએ એકવાર નક્કી કર્યું, આપણે પેલા સામાન્ય પ્રકાશની નોંધ લીધી, પછી એ પેલો વિશેષ પ્રકાશ જતો રહે તો પણ બીજો આવે. વિશેષ પ્રકાશ લઈ લેવામાં આવે તો પણ તરત આપણે એના અભાવને પણ જોઈ કે હા, એના અભાવનો પ્રકાશ કરનાર સામાન્ય પ્રકાશ છે. એટલે આ સામાન્ય પ્રકાશ છે, આ વિશેષતાને પ્રકાશિત કરે છે, એના અભાવને પણ પ્રકાશિત કરે છે. બસ આ રીતે છે. તો દ્રષ્ટાંત થયું. હવે દાર્ષ્ટાંત, દાર્ષ્ટાંત શું છે? કૂટસ્થ ચૈતન્ય અને બુદ્ધિવૃત્તિમાં પરાવર્તિત થયેલું ચૈતન્ય, આ બે પ્રકારનો પ્રકાશ આ દેહ ને પ્રાપ્ત થાય છે. એ જે દ્રષ્ટાંત દાર્ષ્ટાંત છે એ ત્રીજા શ્લોકમાં બતાવે છે. ચિદાભાસ વિશિષ્ટાનામ તથા નેકધિયામસૌ સંધિં ધિયામ ભાવં ચ ભાસયન પ્રવિવિચ્યતાં. ચિદાભાસ વિશિષ્ટાનામ તથા અનેક ધિયામ અસૌ સંધિં ધિયામ અભાવમ ચ ભાસેન પ્રવિવિચ્યતાં. તો આપણે જેવી રીતે વિવેક કરો અહીંયા આગળ કે અનેક બધા વિશેષ પ્રકાશો જે મંડળ છે એની સંધિને પ્રકાશિત કરનાર અને એમના અભાવને પ્રકાશિત કરનાર એક સામાન્ય પ્રકાશ છે, જેને આપણે વિશેષ પ્રકાશથી જુદો કરીને જાણ્યો. તેવી રીતે આપણે કયો સામાન્ય પ્રકાશ? એટલે કૂટસ્થ ચૈતન્ય, નિર્વિશેષ ચૈતન્ય કે નિર્વિકાર ચૈતન્ય. તથા તેને પ્રકારેણ, એવા એવી જ રીતે ચિદાભાસ વિશિષ્ટાનામ અનેક ધિયામ, આપણે દરેક બુદ્ધિવૃત્તિ, ઘટવૃત્તિ, પટવૃત્તિ, મઠવૃત્તિ, ઘટાકાર, પટાકાર, મઠાકાર, એમ જેમ જેમ મનમાં વિચાર ઉદ્ભવ થતો જાય એ દરેક વૃત્તિને આકાર હોય છે. એ દરેક વૃત્તિ એક પેલા દર્પણ સમાન છે. એનો સ્વભાવ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવું. તથા ચિદાભાસ વિશિષ્ટાનામ, એટલે ચિદાભાસ ચિત્તનું પ્રતિબિંબ, જેમ દર્પણમાં પેલા સૂર્યના પ્રકાશનું પ્રતિબિંબ પડે તેવી રીતે દરેક વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડતું હોય, જેને આપણે ચિદાભાસ કહેતા હોઈએ છીએ. અનેક ધિયામ, તો આ દર્પણ જેવી રીતે, આ દર્પણ જે છે કેવો છે? તો કે વિશેષ છે. તો કે આદિત્યનો પ્રકાશ ધરાવનાર આ દર્પણ છે, તેમ દરેક બુદ્ધિવૃત્તિ છે એ પણ પેલા કૂટસ્થ ચૈતન્યનો પ્રતિબિંબ ધરાવનાર છે. અનેક ધિયામ, અંતો જેવી રીતે આ અનેક બધા વિશેષ પ્રકાશની સંધિને પણ ઉજાવનાર પેલો સામાન્ય પ્રકાશ છે, તેવી રીતે દરેક બુદ્ધિવૃત્તિમાં પ્રકાશિત પેલો ચિદાભાસ એ બુદ્ધિવૃત્તિની સંધિ, એક વૃત્તિનો ઉદ્ભવ થયો અને એ શમી ગઈ અને બીજી વૃત્તિનો ઉદ્ભવ થાય, એ બે વચ્ચેનો ગાળો છે ને આપણે બે વૃત્તિની સંધિ કહીએ. તો આ અહીંયા સંધિ છે તેવી રીતે ત્યાં આપણા મનમાં પણ સંધિ હોય તો બુદ્ધિવૃત્તિને અને એની વચ્ચેની સંધિને પ્રકાશિત કરનાર. ટૂંકમાં સામાન્ય રીતે આપણું ધ્યાન પેલી બુદ્ધિવૃત્તિ ઘટાકાર, પટાકાર, સુખાકાર, દુઃખાકાર એ આકાર તરફ જ હોય છે. પણ આપણું ધ્યાન દોરવામાં આવે છે કે વિશેષ આકાર તો દરેક વૃત્તિનો હોય છે, પણ જોડે જોડે બે વૃત્તિનો વચ્ચેનો જે ગાળો છે એ ગાળાને પણ પ્રકાશિત, એનાથી પણ આપણે સભાન હોઈએ છીએ ને. અત્યારે કોઈ વૃત્તિ નથી એવું પણ ઘણી વાર બનતું હોય સ્વામીજી, ઘણી વાર એવું થઈ જાય કે મનમાં બસ કોઈ વિચાર જ ના આવે, આપણે એકદમ એવો થઈ જાય તો અવાક અથવા તો આમ વાક વગરના થઈ જાય, વિચાર વગરના થઈ જાય, એવું થઈ જાય ઘણી વાર. ક્યાં તો ધ્યાનને કારણે થાય, સમાધિમાં પણ થાય, અથવા તો એમને પણ થઈ જાય, આમ વિચાર શાંત થઈ જાય, બંધ થઈ જાય. તો બધા વિચારો હોય ત્યારે વિચારોની હાજરીને પણ આપણે જાણતા હોઈએ છીએ,
અને વિચાર ન હોય તો વિચારની ગેરહાજરીના અભાવને પણ જાણતા હોઈએ છીએ. વિચાર હોય ત્યારે પણ બે વિચાર ગાળો છે એને પણ જાણતા હોઈએ છીએ. અનેક ધિયા અનેક ધિયામ અનેક અનેકાસામ બુદ્ધિવૃત્તિનામ ઘટ જ્ઞાનાદિ શબ્દવાચ્યાનામ સંધિમ અંતરાલમ. જાગૃતાદ જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં તો સતત મનમાં પેલી વૃત્તિઓની પરેડ ચાલ્યા કરતી હોય છે. એ દરેક વૃત્તિ ઘટાકાર વૃત્તિ પટાકાર વૃત્તિ મઠાકાર વૃત્તિ સુખાકાર વૃત્તિ દુઃખાકાર વૃત્તિ વૃત્તિની એક આખું મોડું પરેડ ચાલતી હોય છે. તો એ દરેકની અંદર પેલો ચિદાભાસ પ્રતિબિંબિત થયેલો હોય તો એને પ્રકાશિત કરનાર જોડે બે વચ્ચેનો અંતરાળ અવસ્થા છે એને પ્રકાશિત કરનાર અને સુષુપ્તિમાં જયારે કોઈ વૃત્તિ હોતી નથી ત્યારે એના અભાવનો પ્રકાશિત કરનાર તા સમય બુદ્ધિવૃત્તિના અભાવ આમ છે. સુષુપ્તિ આદવ સુષુપ્ત આદિ સુષુપ્તિ આદિ એટલે સમાધિ. સુષુપ્તિમાં જેમ કોઈ વૃત્તિ હોતી નથી એમ તેવી રીતે સમાધિ અવસ્થામાં કોઈ વૃત્તિ હોતી નથી એટલે વિશેષ વૃત્તિ નથી. આપણે એક જ્ઞાન વૃત્તિ સ્વીકારીએ છીએ કોઈ વિશેષ આકારની વૃત્તિ હોતી નથી. તેથી આ બધી વિશેષ આકારની વૃત્તિઓનો અભાવ એમની ગેરહાજરીમાં પ્રકાશિત કરનાર છે. આ સૌ કૂટસ્થ. તો આ જે કૂટસ્થ છે એ બંધને પ્રકાશિત વિવિચ્છતા એને તમે જુદો કરીને જાણો. તો જાગ્રત અવસ્થાની અંદર દરેક વિશેષ વૃત્તિ ઉદ્ભવ થાય છે. ચિદાભાસ સહિતની વૃત્તિનો ઉદ્ભવ થાય છે. એની વચ્ચેના ગાળાને પ્રકાશિત કરનાર અને જોડે જોડે સુષુપ્તિમાં કે સમાધિમાં વૃત્તિના અભાવને પ્રકાશિત કરનાર જે સામાન્ય ચૈતન્ય છે એને પેલા વિશેષ કરતા જુદો કરીને જાણો. વૃત્તિ કરતા જુદો, ચિદાભાસ કરતા જુદો, એમના ભાવ કરતા જુદો, એમના અભાવ કરતા જુદો. વૃત્તિને પ્રકાશિત કરનાર ચિદાભાસનું પણ કારણરૂપ, એમના એમની વચ્ચેના ગાને પ્રકાશિત કરનાર, એમના અભાવને પ્રકાશિત કરનાર, આ બધા કરતા જુદો કરીને જે નિર્વિકાર કૂટસ્થ ચૈતન્ય છે એનો વિવેક કરીને જાણો. અનમ શોધન. સામાન્ય રીતે પેલી બુદ્ધિવૃત્તિને કે આ હું માની લેવામાં આવતો હોય છે, વૃત્તિમાં પ્રકાશ પ્રતિબિંબિત થયેલા ચિદા ચૈતન્યને એટલે કે વિશિષ્ટ ચૈતન્યને અહમ માનવામાં આવતો છે. એટલે હું સુખી સુખ વૃત્તિ હોય સુખાકાર વૃત્તિ હોય હું સુખી છું, દુઃખાકાર વૃત્તિ હોય હું દુઃખી છું, કરતા છું ભોગતા છું, આ પ્રકારે વિશિષ્ટ ચૈતન્યને આત્મા માનવામાં આવતો હોય છે. કેવું કે નહીં, આજે સુખાકાર દુઃખાકાર સુખી દુઃખી આ બધી વિશેષ વૃત્તિની વચ્ચે એ બે વચ્ચેના ગાળામાં કોણ છે? અને સુખી દુઃખી કોઈ વૃત્તિ જયારે ન હોય આ બધી વૃત્તિનો અભાવ જે અવસ્થામાં પણ ત્યારે એ અભાવને પ્રકાશિત કરનાર કોણ છે? ન કિંચિત અવેદિશમ. મને કઈ જ્ઞાન નતું, કઈ ખબર નહોતી, એ કઈ ખબર નહોતી સુષુપ્તમાં એ કઈ ખબરના અભાવને પ્રકાશિત કરનાર પણ છે. તો એ જે નિર્વિશેષ છે એ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે. એ નિર્વિશેષ દરેક વિશેષતામાં રહેલું જ છે. આમ વિશેષતાને પ્રકાશિત કરનાર અને વિશેષતાના અભાવને પ્રકાશિત કરનાર જે નિર્વિશેષ કે નિર્વિકાર કે નિરાકાર જે ચૈતન્ય છે જેને કૂટસ્થ કહેવામાં આવ્યું. કૂટવત તિષ્ઠતિ. કૂટ એરણ. એરણની જેમ જે નિર્વિકાર છે, એરણ જેમ અનેક બધા અલંકારો જેમાં વિકાર પ્રાપ્ત થાય એ વિકારોનું અધિષ્ઠાન છે પણ સ્વયં નિર્વિકાર છે. તો બધા વિકારનું અધિષ્ઠાન રૂપ નિર્વિકાર જેમાં એરણ છે તેવી રીતે બધી વૃત્તિરૂપ વિકારનું અધિષ્ઠાન રૂપ જે નિર્વિકાર ચૈતન્ય જેને કૂટસ્થ કહેવામાં આવ્યું. પ્રવિચ્છતામ તાભ્ય ભેદેને જ્ઞાયતામ. આ બધા કરતા જે ભિન્ન છે એ ભિન્ન એવા નિર્વિશેષ ચૈતન્યને તમે જુદું કરીને જાણો. બસ આ વેદાંત શાસ્ત્રની પ્રવૃત્તિ છે. આના તરફ આપણું ધ્યાન દોરવું. યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. વાણી હોય જે પ્રકાશિત ન થાય પરંતુ જેને કારણે આ વાણી પોતાના અર્થને પ્રકાશિત કરી શકે છે. મન વડે જેનો મનન ના થાય તો જેને કારણે આ મન મનન કરી શકે છે. તો જે આંખોથી જોઈ ન શકાય પણ જેને કારણે આંખો જુએ છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ એ બ્રહ્મ એને બ્રહ્મરૂપે જાણ. નેદમ યદમ ઉપાસતે આ
अरे विशिष्ट आकार मुझे जन तो आत्मा के ब्रह्मा ये ब्रह्म न थी असर विशेषता ने उजानार जो निर्विशेष से ये ब्रह्म से ये आत्मा से ये प्रकार जानो इदानीं देहांतः कूटस्थ चिदाभासयोः भेद प्रदर्शनाय बस आ प्रकार विवेक करवाना छे चिदाभास अर्थात विशेष आकार नु चैतन्य जेवी रीते दर्पण ना आकार नो आदित्य बनी जाए तेवे रीते बुद्धि ना आकार नो चैतन्य बनी जाए ने बुद्धिमा प्रतिबिंब चैतन्य चिदाभास कहे जेने आत्मा मानवा मावे छे पण थाय छे शुं के जेम जेम पेली वृत्ति नो आकार बदलातो जाए तेम तेम पेला चिदाभास नो आकार बदलातो जाए अने तेम तेम अहम नो आकार बदलातो जाए मारा वेश नो ख्याल सतत बदलाया करता होय छे अबद्धा बदला ख्याल अंदर न बदलाना जो तत्व छे एने जाणवानी जरूर छे एने दरेक दरेक विशेषतामां निर्विशेष रहेलू तो होय छे जेमां घटमां एक विशेष आकार छे एमां निर्विशेष माटे रहेली छे जो निर्विशेष न होय तो विशेष तो समभी ना सके आम बधी विशेषताओना आधारूप निर्विशेष होय ज पण विशेष ने अंदर आप विशेषतामां એટલી બધી આપણી આસક્તિ હોય છે કે નિર્વિશેષ નોંધ લેવાતી નથી આવતી તેવી રીતે આ દરેક દરેક વિશેષ આકાર છે સુખી દુઃખી કરતા ભોગતા એને જ આપણે એટલી સત્યતા આપતા હોઈએ છીએ કે દરેકને ઉજાણનાર એ દરેકમાં રહેનાર જ નિર્વિશેષ છે એની નોંધ લેવાતી નથી એનું જ્ઞાન તો છે જ એવું નથી કે આપણે નિર્વિશેષ જાણતા જ નથી કે આપણે અનુભવનો વિષય નથી કે એના વગર તો વિશેષતાનું જ્ઞાન જ ના થઈ શકે બોલો આકાશમાં આદિત્ય ન હોય તો સામાન્ય પ્રકાશ હોય જ નહીં તો દિવાલ જેવું જ ખબર ના પડે અને એથી આ બધી વિશેષતાઓનું જ્ઞાન ત્યારે થઈ શકે જયારે એ બધી વિશેષતાઓના કારણભૂત અને જો જયારે વિશેષતાને પ્રકાશિત કરનાર નિર્વિશેષ હોય ઇદાનિમ દેહાંત કૂટસ્થ ચિદાભાસયો ભેદ પ્રદર્શનાય દેહની અંદર કૂટસ્થ અર્થાત નિર્વિકાર ચૈતન્ય ચિદાભાસ અર્થાત વિકારી ચૈતન્ય એટલે પ્રતિબિંબિત ચૈતન્ય બે વચ્ચેનો ભેદ બે વચ્ચેના ભેદને જાણવાની જરૂર છે એ જુદા છે એમને જોવાય જાણવાની જરૂર છે ભેદ પ્રદર્શનાય એ ભેદનું ગ્રંથકાર પ્રદર્શન કરવા માંગે છે કે જેથી આપણે ભેદ પારખી શકીએ દેહાદ બહિઃ અપિ ચિદાભાસ બ્રહ્મણી વિભજ્ય દર્શયતિ તો બહાર પણ આવું છે આ જરા અઘરું હવે આવશે આમ આ દેહની બહાર જે છે ને એમાં પણ આ બંને છે નિર્વિશેષ અને વિશેષ ચિદાભાસ બ્રહ્મણી તો ગ્રંથકાર એમ માને છે કે આ બહારની વસ્તુ સમજવી સરળ છે એ સમજ એટલે અંદરની વસ્તુ સમજાય અંદર જેમ આવી રીતે અવિવેક છે અવિવેક એટલે બે વસ્તુનું એક બે વસ્તુને બે તરીકે ન પારખી શકવી પણ બેને એક માનવી જ્યાં બે છે તેને એક માનવી એનું નામ અવિવેક એક હોય અને બે માનવી એ પણ અવિવેક જ છે તો જે બે છે એને બે તરીકે નથી ઓળખાતા એવો અવિવેક જેમ અંદર થાય છે તેમ બહાર પણ થાય છે તો દેહાદ ભઈ અભી ચિદાભાસ બ્રહ્મણી વિભજ્ય દર્શયતિ દેહની બહાર પણ આ ચિદાભાસ અને બ્રહ્મ બ્રહ્મ એટલે નિર્વિશેષ ચૈતન્ય ચિદાભાસ એટલે વિશિષ્ટ ચૈતન્ય આ બહાર પણ હોય છે એ બંનેને વિભાગ કરીને આપણને દેખાડે છે ચોથા શ્લોકમાં કહે છે ઘટૈકાકાર ધીસ્થા ચિત ઘટમેવાવભાસયેત ઘટસ્ય જ્ઞાતતા બ્રહ્મ ચૈતન્યવાવભાસતે ઘટ એકાકાર અધિસ્થાચિત હવે આ પ્રક્રિયા તો આપણે જાણીએ છીએ બધા કેવી રીતે જ્ઞાન ઉત્પન્ન થાય છે એની પ્રક્રિયા ઘટ જ આ ઘડો તો બહાર છે ને એ ઘડાનું જ્ઞાન કેવું થાય આપણને તો કે એની પ્રક્રિયા જે સમજાવવામાં આવે છે કે ચૈતન્ય તો અંદર છે એ ચૈતન્ય બહાર આવે છે
बाहर आवीने घटनो आकार धारण करे छे। चैतन्य निर्विकार छे, परंतु निर्विकार पण ज्यारे कोई विशेष में प्रकाशित थाय त्यारे जाने के आकार धारण करे। तो बुद्धिवृत्ति, बुद्धिवृत्ति ने एक आकार होय छे, एमां प्रतिबिंब चैतन्य आपणे चिदाभास कहीए। एम कहेवाय छे के चैतन्य ए बुद्धिवृत्ति पर आरूढ़ थयो। बुद्धिवृत्ति हृदय प्रदेश में निकल चक्षु माथी चक्षु द्वार माथी बाहर आवे अने घट प्रदेश सुधी जाए। जेम खेतर में के आपणे बगीचानी अंदर टाँकी में पेलू पानी भरेलू होय, एमां एक नीक करेली होय अने पछी पेलो क्यारो होय, तो नीक नो पानी एम जाए अने क्यारा नो आकार ले ले। तेवी रीते हृदय प्रदेश माथी चैतन्य बुद्धि रूपी बुद्धि वृत्ति पर आरूढ़ थाय अने घट होय घट प्रदेश में जाए अने घटनो आकार धारण करे ले। ए रीते घटाकार वृत्ति उत्पन्न थाय, घटना आकार निवृत्ति। वृत्ति अर्थ आपणी मन की स्थिति ए आ चक्षु द्वारा के कोई पण प्रमाण द्वारा जारे विषय नो संपर्क करे तेरे विषय नो आकार धारण करे ले। पर ज्यां बुद्धि वृत्ति होय ત્યાં આગળ પ્રતિબિંબિત ચૈતન્ય હોવું જ જોઈએ। જે જ્યાં અરીસો હોય ત્યાં આગળ એનો એનો પ્રતિબિંબ હોય જ, કે અરીસો નો સ્વભાવ જ છે, તેમ જ્યાં બુદ્ધિવૃત્તિ હોય ત્યાં આગળ પ્રતિબિંબિત ચૈતન્ય હોવું જ જોઈએ। તો વૃત્તિ જયારે ઘટનો આકાર ધારણ કરે ત્યારે એની અંદર પ્રતિબિંબિત થયેલો ચિદાભાસ એ પણ કેવો બને, ઘટનો આકાર ધારણ કરે। એવું કહેવામાં આવે છે કે આ વૃત્તિથી આવરણ કેટલી બધી વસ્તુઓ છે આમાં। એક તો આપણે ઘણાને જાણતા નથી, ઘણામાં એક આવરણ છે માટે આપણે જાણતા નથી। અને તેથી આપણી બુદ્ધિવૃત્તિ જ્યારે ઘટનો આકાર ધારણ કરે ત્યારે ઘટનું આવરણ દૂર થાય। તો વૃત્તિ જળ હોવાને કારણે ઘટ પ્રકાશિત ના થાય, તો વૃત્તિમાં જે ચિદાભાસ છે ચૈતન્ય એ ઘટને પ્રકાશિત કરે। આટલું આપણે જાણીએ છીએ ભૂતકાળની ચર્ચાઓ પરથી કે ઘટાકાર વૃત્તિ, તો ઘટાકાર વૃત્તિ જે છે એ ઘટનું આવરણ દૂર કરે, એમાં પ્રતિબિંબિત ચૈતન્યને આપણે ચિદાભાસ કહીએ। તો ઘટાકાર રૂપી જે ચિદાભાસ છે એ ઘટના આકારનો ચિદાભાસ છે, એ ઘટને પ્રકાશિત કરે। એક ત્રીજી વસ્તુ પણ છે, એ ગ્રંથકાર સમજાવે છે, ઘટ એકાકાર અધિષ્ઠા છે, ઘટસ્ય એકસ્ય આકાર ઇતિ આકારો યસ્યઃ સ ઘટૈકાકાર। ટૂંકમાં ઘટાકાર વૃત્તિ એમાં રહેલું ચિદાભાસ ઘટમ એવ અવભાસે, એ ચિદાભાસ ઘટને પ્રકાશિત કરે છે। તો ઘટાકાર વૃત્તિ જે છે એ ઘટનું આવરણ દૂર કરે અને ઘટાકાર વૃત્તિમાં પ્રકાશિત જે ચૈતન્ય જેને આપણે ચિદાભાસ કહીએ એ ઘટને પ્રકાશિત કરે। એ તો ખરું, પણ વળી પાછી એક બીજી વસ્તુ થાય છે, ઘટસ્ય જ્ઞાતતા બ્રહ્મ ચૈતન્યને અવભાસતે। ઘટસ્ય જ્ઞાતતા આ નૈયાયિક લોકોની પ્રક્રિયા છે। એમ કહે છે કે પહેલા ઘડો જયારે પ્રકાશિત થાય ત્યારે આ ઘડો છે એ પ્રકારનો એક વ્યવસાય થાય, એવું નિશ્ચય જન્મે। એ નિશ્ચયને અનુસરીને ઘટ જ્ઞાત, તો ઘડાનું મને જ્ઞાન થયું, આ ઘડો મારા જ્ઞાનનો વિષય બન્યો, આ ઘડો પ્રકાશિત તો થયો હજુ ઘટાકાર વૃત્તિથી આ ઘડાનું આવરણ દૂર થયું। એ ઘટાકાર વૃત્તિ એટલે ચૈતન્યથી આ ઘટ પ્રકાશિત થયો, અયમ ઘટ, એ તો બરાબર, પણ મારી જોડે સંયોગ થવો જોઈએ પાછો, ઘટ જ્ઞાનવાન અહમ, મને ઘડાનું જ્ઞાન છે, હું ઘડાનો જ્ઞાતા છું, આ ઘડો જ્ઞાત થયો, આ ઘડો જ્ઞાનનો વિષય થયો, ત્યારે જે પ્રક્રિયા પૂરી થાય, ઘડો હોવો, ઘડાનું આવરણ દૂર થયું, ઘડો પ્રકાશિત થયો, પણ પ્રકાશિત ઘડો જે છે એ મારા જ્ઞાનનો વિષય થયો, અને તો મને ખબર પડે છે વડે કે હું ઘટનો જ્ઞાતા છું, આ ઘટ મારા જ્ઞાનનો વિષય છે। એટલે એમ કહેવામાં આવે કે ત્રણ વસ્તુ થઈ,
घटाकार वृत्ति द्वारा घटनु आवरण दूर थो एम प्रतिबिंबित चिदाभास द्वारा घट प्रकाशित थो। अने त्रीजी वस्तु थाय छे के आ घटो घटो ज्ञात है, आ घट में रहेली ज्ञातता, ज्ञातता एटले शू के जणावा पण आ घड़ो प्रकाशित थो अने घड़ो पोताने जणावे छे के हूँ घड़ो छू, त्यारे मारा ज्ञान नो विषय था। आ घड़ो पोताने जणावे छे मने के हूँ घड़ो छू, आम करने घड़ो मारा ज्ञान नो विषय, अने ज्ञातता क्या मारू, ज्ञात एटले के ई ज्ञान नो विषय बन्यो, ज्ञानता एटले ज्ञान ना विषय बनवा पण एने को प्रकाशित करे छे। ब्रह्म चैतन्य अवभासते, ब्रह्म चैतन्य सर्वत्र छे, घट पट मड सर्वत्र ब्रह्म तो सर्व खबरिदम ब्रह्म, ब्रह्म वास्तव में घट पट में आकार धारण करेला छे। एटले आ घटा जे घट छे एना अधिष्ठानुप जे सामान्य ब्रह्म चैतन्य रह्यु छे ए ब्रह्म चैतन्य आ घटानी ज्ञातता प्रकाशित करे छे। घट એટલે જ્ઞાન ઘટસ્ય જ્ઞાતતા બ્રહ્મ ચૈતન્યને અવભાસતે, આ ઘટમાં જે જ્ઞાતતા છે એટલે જણાવાપણું છે ભાસવાપણું છે એ પેલા બ્રહ્મ ચૈતન્ય વડે પ્રકાશિત થાય છે। આવી પ્રક્રિયા છે, આ એક ત્રણ વસ્તુ થઈ, ઘટાકાર વૃત્તિ થઈ, ચિદાભાસ તો અંજો જોડે એ ચિદાભાસ તો ઘટને પ્રકાશિત કરે પણ ઘટને જ્ઞાતતા घट ज्ञान नो विषय बने ए ज्ञानता प्रकाशित करनार ब्रह्म चैतन्य छे। ए केवुं छे? निर्विशेष चैतन्य, निर्विशेष चैतन्य, सविशेष चैतन्य अने विशेष आकार वृत्ति। जेम पेलो सूर्य रहेलो छे खादित्य दर्पणादित्य अने आ दीवाल ने प्रकाशित करवी, तेवी रीते घड़ो जे छे એ ઘડાને પ્રકાશિત કરનાર એક તો દર્પણાદિત્ય ચિદાભાસ, જો ખાદિત્ય બ્રહ્મચેતન, ઘડાને બે વસ્તુ પ્રકાશિત કરે છે, ધ્યાન ભાવ દે છે। જેમ દિવાલને બે પ્રકારના પ્રકાશ પ્રકાશિત કરે છે, એક તો સામાન્ય પ્રકાશ જે સૂર્યનો હોય છે તે અને બીજો આ વિશેષ પ્રકાશ જે મંડલાકાર હોય તેમાં ઘડાને બે પ્રકાશ પ્રકાશિત કરે છે, એક તો બ્રહ્મચૈતન્ય જે સામાન્ય છે બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારું છે, ઘડ અસ્થિ घट भाति तो अस्थि भाति आम सत्ता सुधी प्रदान करना कौन ब्रह्म चैतन्य, तो एटला माटे घड़ो मारा ज्ञान नो विषय नहीं बनता। ए तो घड़ा ने मारी जारे बुद्धि वृत्ति छे घटाकार वृत्ति वृत्ति जारे आनो संपर्क करे एमार लो चिदाभास प्रकाशित करे त्यारे घड़ो मारा ज्ञान नो विषय बने। તો ઘડો મારા જ્ઞાન નો વિષય બનવા પણ એ વિશેષતા ઘડામાં છે, એ બોલું બ્રહ્મ ચૈતન્ય પ્રકાશિત કરે, બ્રહ્મ ચૈતન્ય ઘડાને સામાન્યતા પ્રકાશિત કરે અને ચિદાભાસ છે ઘડાને વિશેષતા પ્રકાશિત કરે। ઘડો સામાન્યતા પ્રકાશિત છે શેના વડે? અસ્થિ ભાતિ વડે, પણ એ વિશેષતા પ્રકાશિત થાય ત્યારે મારા જ્ઞાન નો વિષય બને। એટલે ગ્રંથકાર એટલું જ કહેવા માંગે ઘટની અંદર પણ બે પ્રકાશ છે, એક બ્રહ્મ ચૈતન્ય કે નિર્વિ, એને બ્રહ્મ એટલા માટે કહ્યું કે બહાર છે, એટલા માટે અંદર તો કૂટસ્થ કહે અને બહાર તો બ્રહ્મ કહે, વસ્તુ એક જ છે, એક નિર્વિશેષ ચૈતન્ય એના વડે આ ઘટ પ્રકાશિત છે અસ્થિવાદી અને બીજું સવિશેષ ચૈતન્ય જેને આપણે ચિદાભાસ કહીએ એના વડે આ વિશેષતા પ્રકાશિત છે અને ત્યારે મારા જ્ઞાનનો વિષય બને। બધા પદાર્થો છે ખરા, મારા જ્ઞાનના વિષય નથી બનતા, એ જયારે ચિદાભાસ વડે પ્રકાશિત થાય ત્યારે મારા જ્ઞાનના વિષય બને। એમાં ચિદાભાસ છે એ ઘટને પ્રકાશિત કરે છે અને બ્રહ્મ ચૈતન્ય છે એની જ્ઞાતતા જાણવાપણાને પ્રકાશિત કરે છે। એટલે કહે છે ઘટસ્ય જ્ઞાતતાખ્યો ધર્મ ઘટ જ્ઞાત હેતુ વ્યવહાર હેતુ, ઘટ જ્ઞાત ઘડો મારા જ્ઞાનનો વિષય છે, વ્યવહારનો હેતુ એ ઘડો મારા જ્ઞાનનો વિષય છે, એ પ્રકારનો વ્યવહાર, વ્યવહાર એટલે શબ્દ પ્રયોગ હું કહું ને, ઘટ જ્ઞાત આ ઘડો મેં જાણ્યો એ પ્રકારનો જે શબ્દ પ્રયોગ છે
એનું કારણભૂત કોણ છે? તો કે બ્રહ્મ ચૈતન્ય, જેને જાણવાપણાને પ્રકાશિત કરે છે. આમ ગ્રંથકાર ત્રણ વસ્તુને સ્વીકારે છે, બ્રહ્મ ચૈતન્ય, નિર્વિશેષ ચૈતન્ય, બીજું ચિદાભાસ સવિશેષ ચૈતન્ય, અને ત્રીજું ઘટાકાર વૃત્તિ. ઘટાકાર વૃત્તિ એમાં પ્રતિબિંબિત થયેલું ચિદાભાસ, જો ઘટને સામાન્યતા પ્રકાશિત કરનાર નિર્વિશેષ ચૈતન્ય, ખાદિત્ય મંડળદીપ પછી દર્પણાદિત્ય, એ બે વિશ અને જોડે જોડે આ દિવાલ, આ ત્રણ વસ્તુ છે. તો મારા દિવાલ નું વિશેષ તમારી જ્ઞાન નો વિષય બને. તો હવે આપણને કહે છે એમાં દર્પણ, દિવાલ ને દર્પણ, દર્પણ એટલે વૃત્તિ સમાન છે. દર્પણ જે છે એ વૃત્તિ સમાન છે, દર્પણ પ્રકાશિત જે ચિદાભાસ સમાન છે, અને દિવાલ ને પ્રકાશિત કરનાર પેલું સામાન્ય ચૈતન્ય, બ્રહ્મ ચૈતન્ય, ચિદાભાસ અને આ દર્પણ એટલે વૃત્તિ. કારણ કે એવું છે ને કે આ જયારે પ્રતિબિંબિત થાય ત્યારે આ દિવાલ એના પર જાય ને, અત્યારે જેવી રીતે પ્રતિબિંબિત થઈને ગયું, દર્પણ શું છે? વૃત્તિ સ્થાનીય છે, આ આપણું ચૈતન્ય સ્થાનીય છે. આ જે વિશેષ પ્રકાશ એ ચિદાભાસ કહેવાય, ચિદાભાસ ક્યારે હોય? દર્પણ હોય ત્યારે. એક દર્પણ છે જેને આપણે ઘટાકાર વૃત્તિ કહીએ, આ વિશેષ પ્રકાશ જેને આપણે ચિદાભાસ કહીએ. પણ એ વિશેષ પ્રકાશની જોડે એક સામાન્ય પ્રકાશ પણ જોઈએ, જે આ દિવાલને પ્રકાશિત કરનાર છે. દિવાલને પ્રકાશિત કરનાર એક સામાન્ય પ્રકાશ છે, પછી એને પ્રકાશના વિશેષ પ્રકાશ છે. એ વિશેષતા ક્યારે હોય? દર્પણ હોય ત્યારે. તેમાં ઘટ છે, ઘટને સામાન્યતા પ્રકાશિત કરનાર બ્રહ્મ ચૈતન્ય, વિશેષતા પ્રકાશિત કરનાર ચિદાભાસ, અને એ વિશેષતા પ્રદાન કરનાર વૃત્તિ, દર્પણ સ્થાનીય વૃત્તિ. આ ત્રણ વસ્તુ થઈ, આ ત્રણ નો સ્વીકાર થાય છે. નર્યો વિશેષ પ્રકાશ હોય પણ પેલો સામાન્ય પ્રકાશ હોય તો પણ ન હોય તો ન ચાલે, નર્યો સામાન્ય પ્રકાશ હોય, વિશેષ પ્રકાશ ન હોય તો પણ ન ચાલે, અને વિશેષ પ્રકાશ થાય જ હોય જયારે આ દર્પણ હોય અર્થાત બુદ્ધિવૃત્તિ હોય. આ ત્રણ વસ્તુ છે ત્યારે પછી આપણે કહીએ કે આ મેં ઘડાને જોયો, એવું છે. આ ત્રણ વસ્તુ છે, પ્રશ્ન કરે એક પછી એક, ભાઈ આ ત્રણની શું જરૂર છે? બે થી ના ચાલે, એક થી ના ચાલે? ટૂંકમાં એક સામાન્ય નિયમ એવો છે કે આપણે ઓછામાં ઓછી વસ્તુનો સ્વીકાર કરવો છે, કોઈ પણ ઘટના સમજાવવા માટે ઓછામાં ઓછા વેરિયેબલ્સ એટલે પરિબળો જોઈએ, તો જ એને લાઘવ કહેવાય. એટલે કે જ્યાં જરૂર હોય એથી વધારે આપણે વસ્તુઓ સ્વીકારવી ના જોઈએ. એટલે એક પછી એક ગ્રંથકાર પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે ત્રણે ત્રણ વસ્તુ ખરેખર આપણા અનુભવમાં સંકળાયેલી છે. નનુ જ્ઞાતતા અવભાસક ચૈતન્યેન એવ ઘટ પ્રતીતિ સંભવાત બુદ્ધિ કિમર્થા ઇતિ આશંક્ય. કોઈ કહે છે કે દિવાલને પ્રકાશિત કરનાર સામાન્ય પ્રકાશ તો છે જ, અંતો પછી ઘટ પ્રતિ સંભવાત તે બધા ઘડાને પ્રકાશિત કરનાર આ બ્રહ્મ ચૈતન્ય છે જ, તો ભાઈ તમારે ચિદાભાસની શું જરૂર? ઘટ પ્રતિ સંભવાત બુદ્ધિ કિમર્થા? તો આને વિશેષ પ્રકાશિત કરનાર પેલી બુદ્ધિવૃત્તિની જરૂર છે. ઘટસ્ય જ્ઞાતતાદિ ભેદ સિદ્ધાર્થ ઇત્યર્થ હે. તો ઘડો છે અને ઘડો મારા જ્ઞાન નો વિષય, બે વસ્તુ છે. ઘડો મારા જ્ઞાન નો વિષય ક્યાં મને હોય ત્યારે, એને હોવાપણું પ્રદાન કરનાર કોઈ જોઈએ ને? આ ઘડાને હોવાપણું પ્રદાન કરનાર એકને વિશેષ ચૈતન્ય છે, પણ હોવાપણું છે માટે મારા જ્ઞાન નો વિષય ના બને, એને મારા જ્ઞાન નો વિષય બનાવનાર એક વિશેષ ચૈતન્ય ચિદાભાસ. એટલે પેલો કહે છે કે ભાઈ ઘડા તો છે અને છે પણ પ્રદાન કરનાર બ્રહ્મ ચૈતન્ય હોય ત્યાર પછી એટલે બુદ્ધિવૃત્તિની શું જરૂર છે? એટલે પાંચમા શ્લોકમાં એની ચર્ચા કરવામાં આવે છે, એનો ઉત્તર આપવામાં આવે છે. અજ્ઞાતત્વેન જ્ઞાતોયમ ઘટો બુદ્ધ્યુદયાત્પુરા
ब्रह्मणैवोपरिष्टात्तु ज्ञातत्वेनेत्यसौभिदा। अज्ञातत्वेन ज्ञात अयम घट बुद्धि उदयात पुरा आ घटाकार वृत्ति जरूर शू कोई कह सकते जयरे घटने प्रकाशित करना ब्रह्म चैतन्य तो पी घटाकार वृत्ति जरूर शू एमने घड़ो जणाय नहीं तो कहीं बुद्धि उदयात पुरा अपना मन में घटाकार वृत्ति जन्मे पहला पा अयम घट ब्रह्मणा एव अज्ञातत्व ने प्रकाशित है जो आप हजार जातना पदार्थों से अना घड़ो अत्यार मारा ज्ञान नो विषय नहीं त्यारे पण घड़ो छे तो खरो अने ब्रह्म चैतन्य वडे प्रकाशित पण छे तो घड़ो जाणो तो घड़ो नहीं जाणतो मैं घड़ा ने जो तो नहीं जो तो घड़ो बे रीते ज आपणे जाणीए छे आपणे दुनिया ना बधा पदार्थों ने एक साथ जाणतो केवी रीते आ घड़ो में जाण्यो ए सिवाय ने कोई वस्तु जाणतो नथी एटले बधी वस्तु मारे जाणी दी कई रीते आ माइक्रोफोन जाण्यो ए सिवाय ने वस्तु कई छे अजाणी छे आम जाणी ने अजाणी बंने भेगा एटले बधुं आवी जाय समज पड़ी धारो के बीजी बधी वस्तु पण हुं जाणुं छुं आकाश नो चंद्र जाणो छो समज नथी जाणतो पण नथी जाणतो एटले जाणुं छुं तो जेटला पदार्थ मारा ज्ञान ने विषय ए जाणुं छुं एटले जाणुं छुं એ સિવાયના બીજા પદાર્થો કે જાણું છું નથી જાણતો એ જાણું છું તો આ ઘડો મારા વિશેષ જ્ઞાનનો વિષય બન્યો કે ઘડાને જાણું છું એ પહેલા પણ ઘડો તો બ્રહ્મ ચેતન એવડે પ્રકાશિત કઈ રીતે આ ઘડો નથી જાણતો એ પ્રકારે હું જાણતો હતો એને એટલે ઘડાને જાણું તો છું પણ ઘડાના જ્ઞાનની બે અવસ્થાઓ થઈ પહેલી અવસ્થા કઈ ઘડાને જાણતો નથી બીજી અવસ્થા કઈ ઘડાને જાણું છું તો બે વસ્તુનો ભેદ પાડનાર કોઈ હોવું જોઈએ ને કારણ કે બંનેમાં આ બ્રહ્મ ચૈતન્ય તો છે હું નથી જાણતો ત્યારે બ્રહ્મ ચૈતન્ય છે જાણું છું ત્યારે બ્રહ્મ ચૈતન્ય તો છે જ ઘડાને અસ્થિભાવી અસ્થિ છે પણ હું પ્રદાન કરનાર તો છે પણ પ્રદાન કરનાર ચૈતન્ય છે પણ ભાસવા પણ પ્રદાન કરનાર પણ વિશેષ ચૈતન્ય હોય તો જ આ ઘડો મારા જ્ઞાનનો વિષય બને આ તો સમજાયું છે પણ એટલે ગ્રંથકાર એક પછી એક દલીલ દ્વારા સિદ્ધ કરવા માંગે છે કે આ ત્રણે ત્રણ વસ્તુની જરૂર છે ઘટાકાર વૃત્તિ પણ જોઈએ એમાં પ્રતિબિંબ ઘટા ઘટા ચિરાભાસ પણ જોઈએ અને જોડે ઘડો તો હોવો જોઈએ તો જ આ બધી પ્રક્રિયા બની શકે ને ઘડો ક્યારે હોય જયારે બ્રહ્મ ચૈતન્યને હોવા પણ પ્રદાન કરે એ ક્યારે ભાષે જયારે ચિદાભાષાને પ્રકાશિત કરે ત્યાં ચિદાભાસ ક્યારે પ્રકાશિત કરે પેલી વૃત્તિ જયારે આવરણ ભંગ કરે ત્યારે વૃત્તિ આવરણ ભંગ કરે ચિદાભાસ પ્રકાશિત કરે અને પેલું બ્રહ્મ ચૈતન્ય એને હવા પણ પ્રદાન કરેલું છે ત્યારે આ ત્રણે ત્રણ વસ્તુ હોય ત્યારે જ આ ઘડો મારા જ્ઞાનનો વિષય બને ઘટો જ્ઞાત એવું વ્યવહાર થઈ શકે એટલે કહ્યું કે જયારે મારામાં આ ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ નહોતી ત્યારે પહેલા પણ આ ઘડો તો હતો જ અને ઘડો જાણીતો હતો કઈ રીતે જાણતો અજ્ઞાતો ઘટ આ ઘડો અજાણ્યો ઘડો અજ્ઞાત ઘટ એ પ્રકારે હું જાણતો હતો સ્વામી એવું કોને કહ્યું એ પ્રકારે જાણતો હતો બહાર કેટલી વસ્તુ તમે ક્યાં જાણો છો કે પેલો પથ્થર નથી વૃક્ષ નથી એવું કઈ જાણો છો તમે પેલું કહેવાય કે જાણો છો કેમ ખબર છે આ ઘડો જયારે જ્ઞાન ના વિષય બંધાય શું કહ્યું ઘટાયો ઘટો જ્ઞાત આ ઘડો મેં જાણ્યો એનો અર્થ એ થયો કે ત્યારે મને ખ્યાલ હોય કે ઘડો હતો પણ હું જાણતો નતો એટલે ઘડો જાણ્યો પહેલા હું ઘડાને જાણતો કઈ રીતે નથી એ રીતે નથી જાણ્યો એ રીતે જાણતો જ હતો નહીં તો જ મને ખબર પડે કે ઘડો મેં જાણ્યો એટલે ઘડો જાણ્યો ક્યારે કહો એની એની પાછળ એ પ્રકારનું એની પાછળ એ વસ્તુ આવી જ ગઈ શું આવી ગઈ કે ભાઈ ઘડો નથી જાણતો એ પ્રકારે જાણતો હતો ત્યારે હવે ઘડો જાણું છું એ પ્રકારે જાણું એટલે અત્યારે હું ધારો કે બહાર જઈને પેલા ઝાડને જોઉં કે હા આ ઝાડ હતું પણ હું જાણતો નતો અત્યારે ઝાડ કેવું હતું હું નતો જાણતો એ પ્રકારના જ્ઞાનનો વિષય હતું
હવે આ ઝાડ જાણું છું એ પ્રકારના જ્ઞાનનો વિષય બને. એ જાણું છું ક્યારે બને? એ વૃક્ષાકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને ચેતાભાસને પ્રકાશિત કરે ત્યારે હવે એ વૃક્ષ છે મારા જ્ઞાનનો વિષય બને. તે પહેલા વૃક્ષ હતું જ, એ કેવી રીતે હતું? અજ્ઞાત વૃક્ષ, અજ્ઞાત વૃક્ષ હતું. હવે જ્ઞાત વૃક્ષ, તો અજ્ઞાતતા છે વૃક્ષમાં અને જ્ઞાતતા છે. આ બ્રહ્મચેતન બંનેમાં સામાન્ય છે. અજ્ઞાતતાને પ્રકાશિત કરનાર અને જ્ઞાતતાને પ્રકાશિત કરનાર બ્રહ્મચેતન છે જ, પરંતુ બેનો ભેદ અજ્ઞાતતા અને જ્ઞાતતાનો ભેદ પાડનાર કોણ? પેલો વિશેષ ચિદાભાસ, ઘટાકાર વૃત્તિમાં પ્રકાશિત ચિદાભાસ આ વિશેષ ઉત્પન્ન કરે છે. અજ્ઞાત ઘટ હવે જ્ઞાત બન્યો. અજ્ઞાતતા નો ઉદ્ભવ કરનાર કોણ છે? ચિદાભાસ. બુદ્ધિ ઉદયાત્પુરા અયમ ઘટ બ્રહ્મણા એવ અજ્ઞાતત્વને પ્રકાશિત. ટૂંકમાં ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, એક ઘડો જ છે. વેદાંતમાં ઘડા છે બીજા કોઈ જરૂર નથી. એ લોકો એક ઘટાથી બધું કામ ચાલે છે. તો એને કોઈને ઘડો ના ગમતો તો મુશ્કેલ છે. વેદાંત શાસ્ત્ર કોઈને ઘડો ગમે જ નહીં તો શું થાય? એવું થાય ધારો કે આ ઘડો ઘડો શું કરો છો? કેવો ગંદી વસ્તુ છે આવું, કોને ગમે? એવું તકલીફ થાય ને એ તો વેદાંત આપણે મને મુશ્કેલ બની જાય. આમ ઘડો શું ઉચ્ચાર થતા છે, મનમાં એક અભાવ ઉત્પન્ન થાય કે કઈ ધારો કે કઈક રોષ ઉત્પન્ન થાય, કઈક વિરોધ ઉત્પન્ન થાય, તો આગળ આપણે સાંભળી ના શકીએ. ઘડો બિચારો નિર્દોષ છે, હું નથી માનતો કોઈને આના માટે દ્વેષ હોય. ઘડા માટે નસીબ જોગે કોઈને દ્વેષ ના હોય એવું માને. બાકી બીજી બીજી વસ્તુ માટે દ્વેષ હોય, ક્યારે ઘડા માટે દ્વેષ થઈ જાય, આપણા માથા પર પડ્યો કે થયું હોય તો દ્વેષ ઉત્પન્ન થઈ જાય, તો પછી આપણે એનું મોં જોવું પણ ના કરવું બની જાય ખરે એવું બને. અને તો પછી આવી ચર્ચા મુશ્કેલી ઉત્પન્ન કરે. માની લેવામાં આવે છે ઘડા માટે, ઘટ માટે કોઈને કોઈ પ્રકારનો એવો દ્વેષ કે અભાવ નથી એવું માની લેવામાં આવે છે. નહીં તો પછી આપણે બીજો પદાર્થ લેવો પડે, આવા સફરજન લેવું પડે ધારો કે જે કોઈ, એટલે એવી ચર્ચા એવો વિષય લેવો જોઈએ જે કોઈના રાગ દ્વેષનો વિષય ના હોય. ઘણાને ઘણો બહુ ગમતો હતો, મુશ્કેલી ઘણો જ જોતો કરે, બાકીની ચર્ચા ના સાંભળે એ પણ થઈ ગયા. દ્વેષ હોય તો ઘણા તમે જોયે તો તકલીફ, રાગ હોય તો ઘણાને જ જોતો કરે બીજું ના સાંભળે. તો કઈ રાગ અને દ્વેષ બંને વગરનો જરા પદાર્થ હોય ત્યારે આપણે એની વ્યવસ્થિત ચર્ચા, નિરપેક્ષ કે તટસ્થપણે ચર્ચા કરી શકીએ. તો આ જયારે ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ પહેલા પણ ઘડો બ્રહ્મચૈતન્ય વડે પ્રકાશિત હતો, અજ્ઞાતતા પ્રકાશિત હતો, અને હવે વૃત્તિનો ઉદ્ભવ થયા પછી એ ઘડો જ્ઞાતતા પ્રકાશિત થયો. આ વૃત્તિ ઘડાને એક વિશેષતા પ્રદાન કરે છે, અજ્ઞાતતામાંથી જ્ઞાતતા ઉત્પન્ન કરે છે. એ કોણ કરે છે? બ્રહ્મચૈતન્ય નથી કરતો, એ કોણ કરે છે? પેલું વિશેષ આકારની વૃત્તિ કરે છે. માટે આપણે ઘટાકાર વૃત્તિનો સ્વીકાર કરવો પડે. એ ન હોત તો આ ઘડામાં ઘડો આપણને જ્ઞાનનો વિષય ના બન્યો હોત. બુદ્ધિ ઉત્પત્તો સત્યામ જ્ઞાતત્વેને બ્રહ્મણા એવો પ્રકાશતે. એ ખરું, જ્ઞાતતા અને અજ્ઞાતતા બંને પ્રકાશિત કરનાર બ્રહ્મ છે, પણ આપણે જ્ઞાનનો વિષય બનાવનાર જે છે એ ચિદાભાસ છે. એટલે ચિદાભાસ પેલી અજ્ઞાતતાને દૂર કરે અને જ્ઞાતતાને પ્રકાશિત કરે. આ ઘણા બંને વસ્તુ રહે છે, અજ્ઞાતતા અને જ્ઞાતતા. તો અજ્ઞાતતામાંથી ઘણાને જ્ઞાતતા, આ ઘણામાં જે જ્ઞાતતા રહેલી છે એને પ્રકાશિત કરનાર કોણ છે? એ કોને કારણે છે? તો કે પેલા ચિદાભાસને કારણે, ઘટાકાર વૃત્તિને કારણે. નનુ એકસ્ય એવ ઘટસ્ય જ્ઞાતત્વ અજ્ઞાતત્વ રક્ષણમ દ્વૈરૂપ્યમ કથમ સંભવતિ. એક જ ઘડામાં અજ્ઞાતતાપણો પણ હોય અને જ્ઞાતતાપણો પણ હોય, આ પરસ્પર વિરુદ્ધ વસ્તુ હોય, એક જ ઘડામાં કેમ સંભવી શકે? તત અવબોધનાય, એ વસ્તુ સમજાવવા માટે. જ્ઞાતતા અજ્ઞાતતા નિમિત્તે હો, જ્ઞાન અજ્ઞાને હો સ્વરૂપ દર્શયતી. એક અજ્ઞાન છે અને બીજું જ્ઞાન છે. ઘડાનું અજ્ઞાન પણ હોય શકે, ઘડાનું જ્ઞાન પણ હોય શકે, એ સમજાવે છે. છઠ્ઠા શ્લોકમાં કહે છે, ચિદાભાસાંતધી વૃત્તિ જ્ઞાનમ લોહાંત કુંતવત
जाड्यम ज्ञानमेताभ्याम् व्याप्तः कुंभो द्विधोच्यते। चिदाभासांत द्विवृत्ति ज्ञानम्। चिदाभास चित प्रतिबिंब है अंत हमारे एक अपने आगे वर्णन करूं ने कि जीवी रीते पेला हवाड़ा मासी पानी जाए बे नीक मा जाए त्यादी पछी पेला बगीचा मा पेलो क्यारो क्यारा मा जाए तो नीक नु पानी के वो क्यारो आकार धारण करे ए तो मैं विचार करे नीक ने छेड़े क्यारो એટલે પેલો વિશેષ આકાર ક્યાં છે એ નીકના છેડે છે અહીં દ્રષ્ટાંત આપ્યું બોલા તીરનું કે ભાલાનું તો ભાલામાં એક દંડ હોય અને છેડે શું હોય પેલું એક ફળ હોય વિશેષ આકારનું લોખંડનું તો તેવી રીતે પેલી આપણે પાણીની નીક પણ કેવી છે ભાલાના પેલા દંડ એવી છે પેલો કિનારો પેલો ક્યારો કેવો છે એમાં પેલા વિશેષ આકારનું પેલું ફળ હોય ને એના જેવો છે અથવા બુદ્ધિવૃત્તિ આપણા હૃદય પ્રદેશમાંથી ચક્ષુ દ્વારા ગઢ પ્રદેશ સુધી જાય અને પછી ઘટનો આકાર ધારણ કરે એટલે ઘટાકાર ક્યાં છે બુદ્ધિના અગ્રભાગમાં છે પેલું ફળ ક્યાં છે પેલા દંડના ફાળાના અગ્રભાગમાં છે આગળના ભાગમાં છે તેવી રીતે પેલો ક્યારો પણ ક્યાં છે પેલી નીકના અગ્રભાગમાં છે અને તે રીતે આપણે બુદ્ધિવૃત્તિ અને ઘટાકાર વૃત્તિ આ ઘટાકાર વૃત્તિ ક્યાં છે વૃત્તિના અગ્રભાગમાં છે અને ઘટાકાર વૃત્તિમાં પ્રકાશિત ચિદાભાસ પણ ક્યાં છે વૃત્તિના અગ્રભાગમાં છે એ સરસ દ્રષ્ટાંત આપ્યો કે પેલું તીર હોય કે ભાલો હોય ભાલા પેલું લોખંડનું પેલું ફળ હોય ને એ ચળકતો હોય ચળકતો હોય ને કારણે પ્રકાશિત થાય ને પ્રકાશિત કરે ભાલાનો દંડ કહીને એ ચળકતા હોય તો પેલું ફળ ચળકતું હોય તેવી રીતે આપણી વૃત્તિ પણ ઘટનો આકાર ધારણ કરે એમાં પેલું ચિરાવાસ પ્રકાશિત થાય ત્યારે એ કેવું બને પ્રકાશમાં બને એટલા વૃત્તિ અને આ એક ફળ થયું કયું ફળ ઘટાકાર એમાં થયું ચિદાભાસ એ વૃત્તિના અંત ભાગમાં અગ્રભાગમાં વૃત્તિના અગ્રભાગમાં આ ઘટાકાર બી ચિદાભાસ છે જે ઘટને પ્રકાશિત કરે છે લોહાંત કુંતવત તો પેલો લો અંત તો કે પેલા દંડના અગ્રભાગમાં જેવી રીતે લોખંડનું ફળ છે તેવી રીતે વૃત્તિના અગ્રભાગમાં આ ઘટાકાર છે અને એમાં ચિદાભાસ છે સાધ્વી વૃત્તિ જ્ઞાન રીતે ઉચ્ચરે આ ચિરાકાર ચિદાભાસ ઘટાકાર રૂપી જે ચિદાભાસ છે આપણે જ્ઞાન કહીએ છીએ જ્ઞાન કહીએ બોધેદ્ધા બુદ્ધિ તો આપણી બુદ્ધિ જે છે એ ચિદાભાસથી પ્રકાશિત થાય ત્યારે આપણે એને જ્ઞાન કહીએ ટૂંકમાં ઘટાકાર વૃત્તિમાં પ્રકાશિત ચિદાભાસના આપણે ઘટ જ્ઞાન કહીએ એવું જયારે ના હોય ત્યારે જાડ્યમ અજ્ઞાનમ જાડ્યમ સ્વતસ્ફૂર્તિ રહિતત્વ અજ્ઞાન ઉચ્યતે જયારે આ સ્ફૂર્તિ રહિતનો ચિદાભાસ રહિતનો જે છે અવસ્થાને આપણે અજ્ઞાન કહીએ અજ્ઞાન અને જ્ઞાન બે અવસ્થા છે એટલે ઘડો હું જાણતો નથી અને જાણું છું બે અવસ્થાઓ છે એટલે ઘડાની બે અવસ્થા હોય શકે અજ્ઞાત અવસ્થા અને જ્ઞાત અવસ્થા એ ઘડાની જ્ઞાત અવસ્થા ક્યારે હોય જયારે ચિદાભાસ ઘડાને પ્રકાશિત કરે ત્યારે અર્થાત આ વૃત્તિ ઘડાકાર ધારણ કરે એમાં ચિદાભાસ ઘટને પ્રકાશિત કરે ત્યારે આપણે ઘટ જ્ઞાન કહીએ એ સિવાય આપણે ઘટનું અજ્ઞાન કહીએ એ અંધકાર નહીં તો ઘડો બીજો અંધકારમાં છે પેલો ચિરાકા ચિદાભાસ છે ઘડાને પ્રકાશિત કરે છે અને તેથી આ ઘડાને શેની સાથે સંબંધ છે અજ્ઞાન સાથે સંબંધ છે તો ઘડો અજ્ઞાત છે જ્ઞાન સાથે સંબંધ છે ઘડો જ્ઞાત છે આમ એક જ ઘડાની બે અવસ્થાઓ છે જ્ઞાત અવસ્થા અજ્ઞાત અવસ્થા એ બંને જ્ઞાત અજ્ઞાન અવસ્થાને બ્રહ્મચૈતન્ય પ્રકાશિત કરે છે પરંતુ બેનો ભેદ છે એ પેલો ચિરાભાસ ઘટાકાર વૃત્તિ જે છે એ ભેદ ઉત્પન્ન કરે છે અજ્ઞાત ઘટને જ્ઞાત બનાવે છે બસ અને તેથી ત્રણ વસ્તુ થઈ ખાદિત્ય દર્પણ અને દર્પણાદિત્ય ખાદિત્ય એટલે આકાશમાં પ્રકાશ કરનાર પ્રકાશિત આદિત્ય દર્પણ અને દર્પણ દીપ્તિ દર્પણમાં પ્રકાશિત આદિત્ય
अहिपत्रा वस्तु दे ब्रह्म चैतन्य पशी घटाकार वृत्ति दर्पण अने घटाकार वृत्ति में प्रकाशित चैतन्य चिदाभास आ त्रण वस्तु हो त्यारे घट प्रकाशित थाय इतना मना त्रण वस्तु नी सत्ता के एनी हो पण स्वीकारवामां आवे छे। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणम् सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ।